ભારત સરકારના કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ દીવ મુલાકાતના બીજા દિવસે જલંધર સર્કિટ હાઉસ મુકામે દીવ જિલ્લા ભાજપાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી અને મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા કરી। ભારત સરકારના કેબિનેટ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાનો સાગર પરિક્રમા 2022 ક્રાંતિ સે શાંતિ દ્વિતીય ચરણ કાર્યક્રમ અંતર્ગત દરિયાઈ માર્ગે દીવની દિવ્ય ભૂમિ પર આગમન થયું હતું। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની મુલાકાત દરમિયાન તેઓએ દીવના સુંદર પર્યટક સ્થળો INS ખોખરી, મેમોરિયલ હેરિટેજ વોકવે ટ્રેક, એજ્યુકેશન હબ તેમજ ઐતિહાસિક કિલ્લાની લાઇટિંગ નિહાળી અતિ પ્રભાવિત થયા અને સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ભરપૂર વખાણ કરી શુભેચ્છાઓ પાઠવી। દીવ મુલાકાતના બીજા દિવસે જલંધર સર્કિટ હાઉસ ખાતે દીવ જિલ્લા ભાજપા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી સંગઠન વિશે જાણકારી લઈને જરૂરી સૂચનો કર્યા, જેમાં માછીમાર ભાઈઓને થતી સમસ્યાઓ સાંભળી અને તેનો ઝડપી ઉકેલ લાવવા મધ્યસ્થી કરીને આશ્વાસન આપ્યું હતું। આ બેઠક દરમિયાન દીવ જિલ્લા ભાજપા પ્રમુખ વિપિન એહલશા, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતા ભામણિયા, ઉપપ્રમુખ શશિકાંત માવજી સોલંકી અને સભ્યો દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન સોલંકી તથા કાઉન્સિલરો સહિત દીવ જિલ્લા ભાજપાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ દીવ બંદરની ચોક જેટી મુકામે IRBN બટાલિયનના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ અને દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્મા, પોલીસ અધિક્ષક અનુજકુમાર, નાયબ કલેક્ટર અને અધિક જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિવેકકુમાર, દીવ ફિશરીઝ અને પોર્ટ ઓફિસર સુકર આંજણી વગેરે દ્વારા કેબિનેટ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાને વિદાય આપવામાં આવેલ। કેબિનેટ મંત્રી પરશોત્તમ રૂપાલા દીવથી દરિયાઈ માર્ગે જાફરાબાદ પીપાવાવ પોર્ટ જવા રવાના થયા હતા। ઇનાક્ષી ગઢવી, જેડેશ્વરી દીવ। શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજી ગઈકાલે બપોર પછી દીવમાં આગમન થયેલું હતું અને આજે હમણાં જઈ રહ્યા છે। આ સમયગાળામાં દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય હોદ્દેદારો અને મેમ્બરોએ પણ મિટિંગ કરેલી છે। જે કોઈ પણ ઇસ્યુઝ હતા અને ડેવલપમેન્ટ ફિશરીઝમાં શું વધુ ને વધુ કરી શકીએ એમ સાહેબે અમને બધાને માહિતગાર કર્યા છે અને દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી માન્ય શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજી કે જે અમારા નસીબ એટલા સારા છે કે 6 મહિનાની અંદર બીજી વાર અહીં પધારેલા છે અને ફિશરીઝ દીવનો જે ઇકોનોમી છે એ ફિશરીઝ અને ટુરિઝમ જ છે, તો ફિશરીઝ માટે કરીને સાહેબે ઘણું બધી શું બેનિફિટ થઈ શકે એની વિસ્તારથી જનતા સાથે, માછીમારો સાથે, પાર્ટીના હોદ્દેદારો સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે અને મને એવું લાગે છે કે આ 75 વર્ષમાં પહેલીવાર દીવના જે ફિશરમેન હોય કે બોટ માલિકો હોય એ લોકોને આવનારા દિવસોમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું છે એ આપણા પરશોત્તમભાઈએ જે આજે વિસ્તારવાર અને સ્કીમભાઈ જે સમજાવેલું છે એટલે મને એવું લાગે છે કે આપણા દીવ જિલ્લાના માછીમારોને આ તકે ખૂબ ખૂબ લાભ થશે અને એટલે જ હું ફરીને ફરીવાર માન્ય આપણા પરશોત્તમભાઈ રૂપાલાજીનું ખૂબ ખૂબ અભિનંદન।